નમસ્તે વોટ્સએપ પોથીનો આજનો મેસેજ ધ બિગેસ્ટ રિગ્રેટ ઇઝ ધ ટેકન હેવ અ ટેકિંગ ડે એક ખેડૂતને કોઈએ પૂછ્યું કે આ તમે ઘઉં વાવ્યા છે એટલે પેલા ખેડૂતે જવાબ આપ્યો કે ના મને ભીતિ છે કે વરસાદ નહીં આવે એટલે એ માણસે ફરી પ્રશ્ન કર્યો કે તો પછી મકાઈ વાવી છે એટલે પેલા ખેડૂતે કહ્યું કે ના મને બીક છે કે જીવાત થશે તો બધી મકાઈ ખાઈ જશે એટલે ફરી પ્રશ્ન કર્યો કે તો પછી તમે શું વાવ્યું છે એટલે ખેડૂતે કહ્યું કે મેં કશું જ નથી વાવ્યું મને એમાં જ સલામતી દેખાય છે હસવું આવે એવી વાત છે ને મિત્રો એ નિશ્ચિત છે કે ભવિષ્ય અનિશ્ચિત છે પરંતુ અનિશ્ચિતતાના ડરથી કશું જ ન કરવું એ મૂર્ખામી નથી પેલા ખેડૂતે વરસાદ નહી આવે એવી બીક થી ઘઉં ન વાવ્યા પણ વરસાદ આવે અને બીજાના ખેતરમાં એ ઘઉંનો મોલ લહેરાતો જુએ તો એને કેટલો અફસોસ થાય ભવિષ્યની અનિશ્ચિતતા સામે થોડું જોખમ તો ઉઠાવવું જ પડે જોખમમાંથી મળતા વળતરની અપેક્ષા હોય તો જોખમ ઉઠાવવાની જવાબદારી પણ સ્વીકારવી પડે જીવનના કોઈ પણ નિર્ણયોમાં એ પછી કોઈ વેપારી માટે મૂડીરોકાણ રોકાણનો નિર્ણય હોય કોઈ વિદ્યાર્થી માટે એની કારકિર્દીનો નિર્ણય હોય જીવનસાથીની પસંદગીનો નિર્ણય હોય કે જીવનના કોઈ પણ મહત્વના નિર્ણયો હોય થોડું જોખમ તો ચોક્કસપણે ઉઠાવવું જ પડે જો જોખમ ઉઠાવીએ તો કોઈ પણ કાર્યનો પ્રારંભ થઈ શકે ખોટ જવાની બીકે ધંધો ન કરવો એ નફો ગુમાવવાની મૂર્ખામી છે નો પેંગ નો ગેઇન અલબત્ત જોખમ ઉઠાવવું

જે વ્યક્તિમાં જોખમ ઉઠાવવાની હિંમત નથી એ કશું જ કરી શકતા નથી અને જીવનમાં કશું એ પ્રાપ્ત કરી શકતા નથી અને પછી એ પોતાના અભાવો નિષ્ફળતાઓ અને નિષ્ક્રિયતાના રોદણા રોવા બેસે છે ક્યાંક વાંચેલું કે હસવામાં મૂર્ખ દેખાવાનું જોખમ છે રડવામાં લાગણીશીલ દેખાવાનું જોખમ છે કોઈને મદદ કરવામાં ફસાવાનું જોખમ છે પ્રેમ કરવામાં પ્રેમમાં નિષ્ફળ જવાનું જોખમ છે લાગણી વ્યક્ત કરવામાં વાસ્તવિકતા બહાર આવવાનું જોખમ છે આશા રાખવામાં નિરાશાનું જોખમ છે અને જીવવામાં મરવાનું જોખમ છે આ બધા જ જોખમો હોવા છતાં આપણે આ જોખમો વહોરીને હસીએ છીએ રડીએ છીએ મદદ કરીએ છીએ પ્રેમ કરીએ છીએ આશા રાખીએ છીએ કાર્યો કરીએ છીએ અને જીવન જીવીએ છીએ

એ પરિવર્તન માટે પણ સજ્જ અને સક્ષમ બની શકે છે જે વ્યક્તિ જોખમ નથી ઉઠાવતો એ આ બધા જ લાભોથી વંચિત રહી જાય છે અલબત્ત જોખમ ઉઠાવવું એ અભ્યાસ માગી લે છે ભૂતકાળના વલણો વર્તમાનના પરિબળો ભવિષ્યની શક્યતાઓ આ બધાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો અને પછી એક કેલ્ક્યુલેટેડ રિસ્ક ઉઠાવવું એ ખૂબ જરૂરી છે અને આવું કેલ્ક્યુલેટેડ રિસ્ક ઉઠાવ્યા પછી ધીરજ આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ સાથે પ્રયત્નો કરતા રહેવું એ બહુ જરૂરી છે કારણ કે જોખમ ઉઠાવ્યા પછી આ રીતે પ્રયત્નો કરતા રહેવાથી એ જોખમ સાથે જોડાયેલા લાભો આપણને મળી શકે છે જોખમ નહીં ઉઠાવીને નિષ્ક્રિય રહેવા કરતાં ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવીને નિષ્ફળ થવું એ કદાચ વધારે સારી સ્થિતિ છે તો મિત્રો ફરીથી આજનો મેસેજ યાદ કરી લઈએ ધ બિગેસ્ટ રિગ્રેટ ઇઝ રિસ્ક નોટ ટેકન હેવ અ રિસ્ક ટેકિંગ ડે આભાર નમસ્તે